સાબરકાંઠા લોકસભા 5 ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો 1.55 લાખ મતોથી ભવ્ય વિજય બાદ રાત્રિના તેઓ પોતે પોતાના નિવાસસ્થાને આવતા સોસાયટીના રહીશો તથા ભાજપ કાર્યકરો સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ફૂલાર પહેરાવી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત સાથે અભિનંદન પાઠવ્યા હતા. લોકસભા સાબરકાંઠાનું પરિણામ જાહેર થતાં જ સાબરકાંઠા ભાજપના મહિલા ઉમેદવાર અને પૂર્વ શિક્ષિકા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો ભવ્ય વિજય થતાં હિંમતનગર ખાતે તેઓને ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો દ્વારા તેઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તો તેઓ રાત્રિના સમયે તેઓ પ્રાંતિજ ખાતે તેઓ પોતાના ઘરે નિવાસસ્થાને આવતા સોસાયટીના રહીશો દ્વારા ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કર્યું હતું અને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. તો આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ તથા રહીશો તથા ભાજપ કાર્યકરો આગેવાનો અને ગ્રામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા. તો ઉમેદવાર બદલાયા બાદ પણ નારાજગી અને ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે શોભનાબેનનો 1.55 લાખ મતથી વિજય થતાં ભાજપ કાર્યકરો આગેવાનો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોને એક ભણેલા ગણેલા પૂર્વ શિક્ષિકા સંસદ મળતા ખુશી જોવા મળી હતી. તો તેઓનો ભવ્ય વિજય થતાં કેટલાય તેઓનો વિરોધ કરી રહેલ ભાજપના જ કાર્યકરો આગેવાનો વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ હતી. તો તેમના નિવાસસ્થાને ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો સોસાયટીના રહીશોનો રાત્રિનો જમાવડો જોવા મળ્યો હતો અને તેઓના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. તો ઉપસ્થિત લોકો દ્વારા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ફૂલહાર પહેરાવી તેઓનું મોઢું મીઠું કરાવી જીતને લઈને અભિનંદન પાઠવ્યા હતા. તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ રાવર, નયનભાઈ દેસાઈ, નિકુંજભાઈ રામી, સંજયભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પોગલુ સરપંચ સામરભાઈ પટેલ, ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ મતમાબેન રાવલ, મહામંત્રી સુનલબેન દેસાઈ, નૈલેશભાઈ રાવલ, અનુજભાઈ સોની, સુરેશભાઈ રાવલ, સંદીપભાઈ શ્યામ, વિનોદભાઈ રાવલ, દર્શિતભાઈ દેસાઈ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને અભિનંદન પાઠવ્યા હતા. રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ભારતમાં લોકશાહીનું પર્વ લોકો ઉજવ્યું અને એનું આજે રિઝલ્ટ હતું. એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે માન્ય વડાપ્રધાન મોદી સાહેબે એને ઉમેદવાર તરીકે મૂકીતું, તો અહીંની જનતાએ અને મતદારોએ કાર્યકર્તાઓ મારા પર વિશ્વાસ મને આજે વિજય બનાવી છે. અને એ વિજયના ભાગરૂપે અમારી મહિલાઓ સોસાયટીના અમારા માણસ, અમારા વડીલો, ભાઈઓ, બહેનો બધા ભેગા થઈ અને મારું તિલક કરીને સ્વાગત કર્યું છે. એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લી સાબરકાંઠાની જનતાનો પણ હું આભાર માનું છું. કાર્યકર્તાઓએ જે મારા પર ભરોસો મૂક્યો છે, જનતાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના, માન્ય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં મને કામ કરવાનો મોકો મળશે. વિકાસના કાર્યોને આગળ વધારવા માટે હું સતત પ્રજાની